ત્યારે તે સિંહ પાણી પીવા આવે છે. અહીં ક્રાકસમાં લગભગ 24થી વધારે સિંહોનો રહેઠાણ છે, અલગ અલગ જગ્યાએ ફરતા હોય છે. ગામની નદીએ શેત્રુજી નદીએ ત્યાં અમારા ઘનશ્યામ મહારાજ ત્યાં સ્નાન કરવા માટે આવ્યા હતા. સપનાને અમારા ગામની શેત્રુજી નદી બતાવીએ. આ રામાપીર નું મંદિર છે અમારા ગામનું. આ નદીએ સિંહ છે ને પાણી પીવા આવે દી આયત મેં. હવે જોઈએ અમને અત્યારે મળે કે ન મળે. મસ્ત લોકેશન આવે છે. જો અમારી ગામની નદી આવી ગઈ છે હવે અને ભેંસુ નાહી છે અંદર. એનું કામ શરૂ કરી દીધું નદી દાટવાનું. હા દાટવા માંડ ચણક જો ઠાકી ગયો છે. આ બાજુ કેમ વી એવો બોલ લેતા બોલ નથી. મને બીક લાગે છે. ક્રાકશ ખાતે શેત્રુજી નદીને કિનારે સ્વામિનારાયણ ભગવાનનો આ વિસામો બન્યો હતો. આનો ઇતિહાસ એવો છે કે જ્યારે દાદા ખાસનના લગ્ન થયા હતા ત્યારે દાદા ખાસનની જાન લઈ અને અહીંયાથી ભગવાન સ્વામિનારાયણ પણ નીકળ્યા હતા અને અહીંયા વિસામો લીધો હતો. ને ગામ લોકો સુરાણી પરિવાર સાકરિયા પરિવાર બધાય જમવાનું શેવડી આ તે વસ્તુ લઈ અને સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચર ને મળવા આવ્યા હતા. એની યાદી રૂપે ભગવાન અહીંયા નાયા હતા અને એને વિસામો કર્યો હતો અને એની યાદી રૂપે ગામ લોકોએ હમણાં આ સરસ મજાનો વિસામો બનાવ્યો પ્રાકેશ ખાતે શેત્રુજી નદી ના કિનારે. અને બહુ શેત્રુજી બે કાંઠે આવ્યો હોય તે લોકો અહીંયા રહે પણ છે. જય સ્વામિનારાયણ ભગવાન. જય સ્વામિનારાયણ. જ્યારે ચોમાસાની અંદર પુષ્કળ વરસાદ થાય છે ત્યારે આ આખો વિસ્તાર જે દેખાય છે જે બાવળ ને બધું લીલું એ આખું પાણીથી ડૂબી જાય છે. આ આ લગભગ 6 કિલોમીટર આજુબાજુ બધું પાણીનો ભરાવો થાય છે અને ત્યારે જે લોકો ફસાઈ ગયા હોય એના ખેતરે ત્યારે એના રહેવા માટેનું એક આ મકાન બનાવ્યું છે. તેની અંદર એ રાતવાસો ગુજારે છે અને જયારે પાણી ઉતરી જાય ત્યારે તે નીચે આવે છે. આવી રીતનું આ શેત્રુજી નદી આખી પૂર થઈ જાય છે. લગભગ આવું 3 વર્ષની અંદર 2 વખત તો થાય જ છે કારણ કે એક ફરું તો બહુ મોટું પૂર આવી જ જાય છે. નમઃ પાર્વતી વન્યહર હર.
છોકરા ને કોઈ જોતો છે છોકરા ને ભેટ ને આપી દઉં બહુ ગમતો નથી હું તો પણ નહીં કરું કે સિંહ આવે ને એટલે ઉપર ચડાઈ દીધો હોય ને મારા હાથમાં જો ઓલો કુવો છે હો જો આ શેત્રુજી નદી છે, સરસ મજાનું ખળખળ મીઠું પાણી વહી રહ્યું છે. ક્રાકસ ગામની નજીક પસાર થઈ રહી છે આ શેત્રુજી નદી. જ્યારે માણસની અવર જવર ઘટી જાય ત્યારે તે સિંહ પાણી પીવા આવે છે. અહીં ક્રાકસમાં લગભગ 24 વધારે સિંહોનો રહેઠાણ છે, અલગ અલગ જગ્યાએ ફરતા હોય છે. એકદમ તાજું મસ્ત પાણી વહી રહ્યું છે. અહીં અમે પ્રેમેલીમાં આવ્યા હતા શેત્રુજી નદીના દર્શન કરવા, એન્જોય કરવા. સ્નાન માટેનો સમય ન મળતા અહીં સ્નાન થઈ શક્યું નથી. અમે શેત્રુજી નદીએ જઈ આવ્યા, બહુ મજા આવી. ભગવાન સ્વામિનારાયણ જ્યાં વિસામો લીધો હતો ત્યાંની અમે છત્રીનું 3 પહેલા એમનું હવન યજ્ઞ કરીને તેમનું સ્થાપન કરેલું હતું ને નવું મંદિર બનાવ્યું હતું. એમના દર્શન કર્યા, ખૂબ એન્જોય કરી, પાણીમાં નદીમાં ચાલીને ગયા. અને અમારો વિડીયો આગળ બીજા જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.